રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને રમતગમતને જીવિત રાખી ખૂબ જ પ્રોત્સાહન આપે છે ત્યારે જંબુસર શહેરની જનતાને રમતગમત માટે ખાસ કરીને ક્રિકેટ રમવા એકમાત્ર ગ્રાઉન્ડ એટલે રેફરલ હોસ્પિટલ જંબુસર હોય જંબુસર શહેરથી માંડી તાલુકાના યુવાનો અહીંયા વર્ષોથી ક્રિકેટ રમતા આવ્યા છે ક્રિકેટ પ્રેમીઓના કહેવા મુજબ જ્યાં યુવાનો ક્રિકેટ રમે છે તે જગ્યાએ સરકાર દ્વારા એક હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અન્ય પડતર જમીન છે કે ત્યાં પણ વિશાળ હોસ્પિટલ બની શકે પરંતુ ક્રિકેટ પ્રેમીઓનું એવું લાગી રહ્યું છે કે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા એક સાજી સ્વરૂપે જે જગ્યા ઉપર યુવાનો ક્રિકેટ મેચ રમે છે ત્યાં જ હોસ્પિટલ બનાવી યુવાનોનું રમત ગમતનું મેદાન છીનવી રહ્યા છે અંદર કી બાત ધારાસભ્ય ધારે તો શું ન કરી શકે કામ ના થાય તો ધારાસભ્ય સામે નારાજગી બે દિવસ પહેલા જ નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત આપણા સજ્જન કદ્દાવર અને બાહોશ એવા લોક લાડીલા ધારાસભ્ય સંજય સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ યુવાનો દ્વારા વિરોધ કરી ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ આપણા સજ્જન કદ્દાવર અને બાહોશ એવા લોક લાડીલા ધારાસભ્ય સંજય સોલંકીએ જે જગ્યાએ પોતાના હાથે ખાત ખાતમુહૂર્ત કર્યું હતું એ જ જગ્યા નહીં પરંતુ બીજી જગ્યાએ હોસ્પિટલ બનાવવા બાબતે પછાડા કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે યુવાનોને ધારાસભ્યએ ખાતરી આપી છે અને મહેનત કોશિશ ચાલુ છે તેમ કહી રહ્યા છે ધારાસભ્યને આ કામ કરવું જ પડશે એમ છે કારણ કે વોટ લીધા છે અને હજુ પણ વોટ લેવાના છે કામ ના કરે તો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થઈ જશે હવે જોવું એ રહ્યું કે આપણા સજ્જન કદ્દાવર અને બાહોશ એવા લોકલાડીલા ધારાસભ્ય સંજય સોલંકી યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે એમએલએ પાવર બતાવી સાચા અર્થમાં કેટલા ખરા ઉતરે છે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે જંબુસરનો ક્રિકેટ ગ્રાઉન્ડ વર્ષોથી લોકો અહીંયા રમે છે અમારા દાદા બી રમી ગયેલા છે અને દરેક સમાજના લોકો અહીંયા મેચ રમે છે ક્રિકેટ રમે છે અને આ ગ્રાઉન્ડ પરથી ઘણા ક્રિકેટરો ઇન્ટરનેશનલ પણ રમી ચૂકેલા છે અને રણજી પણ રમી ચૂકેલા છે હાલમાં બરોડાના અંદર બી રમતા છે લોકો રણજી મેચો એ ખેલાડી અહીંયા રમીને ગયેલા છે અને શનિવાર અને રવિવારના દિવસે આજુબાજુના ગામના લોકો બી અહીંયા મેચ આપીને રમે છે અને જમ્મુસર પોલીસની પરેડ હોય છે કોઈ સ્કૂલનો ફંક્શન હોય છે કે કોઈ પણ ઇવેન્ટ હોય છે તો આ ગ્રાઉન્ડની અંદર એ લોકો વ્યવસ્થા રાખે છે એટલા ગ્રાઉન્ડ દરેક માટે મહત્વની છે કે અમારી આવનારી પેઢી માટે અમારા માટે બી આ ગ્રાઉન્ડ જરૂરી છે હોસ્પિટલ બને અમે તો ખૂબ ઈચ્છીએ છીએ કે હોસ્પિટલ સારામાં સારું મોટું બને અને નામ કરે એવું સરકાર હોસ્પિટલ બનાવે છે પણ પહેલી જગ્યા જે પડેલી છે પાછળમાં એ વિરાન જગ્યા છે તો શું તેને એ લોકો ઉકાડા બનાવશે એ ગંદકીને જગ્યાનો ઉપયોગ શું કરશે એનાથી પણ મોટી વિશાળ જગ્યા છે એ ગ્રાઉન્ડની અંદર સવારથી લઈને સાંજ સુધીમાં બધા જે નવજુવાનોથી લઈને નાના બાળકોથી લઈને બધા જે સિનિયર સિટીઝનથી લઈને બધા લોકો અહીં રમતા હોય છે તો પણ હવે જો અહીંયા જો ગ્રાઉન્ડ પર આ ગ્રાઉન્ડ પર જો હોસ્પિટલ બનશે તો પછી આ ગ્રાઉન્ડ પર બધા જે ખેલાડીઓ છે એના સિવાય જે સિનિયર સિટીઝન છે બાળકો છે તે રમવા કઈ જશે પહેલાં પહેલો સવાલ એ છે એના સિવાય કે જો કદાચ આ ગ્રાઉન્ડ અહીંયા ઘડીથી નીકળી જશે તો આ લોકો માટેનો ગ્રાઉન્ડ બીજું કયું છે અમારા સવાલો જે છે સવાલો તો બધા બહુ છે પણ આ જે જગ્યા જે છે આવી જગ્યા અમને કોઈ સિટીની વચ્ચે વચ્ચે નહીં મળે પહેલી તો